तो गुजरात विधानसभानी चूंटणी तारીખો જાહેર થતાની સાથે જ પ્રચારનો ધમધમાટ પણ શરૂ થયો છે અને આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 5 દિવસ ગુજરાત પ્રવાસે છે તેઓ 8 નવેમ્બર સુધી ગુજરાતમાં રહેશે 4 દિવસમાં 11 જેટલા રોડ શો કરવાના છે तो चार दिवस में 11 जेटला रोड शो करवाना छे अरविंद केजरीवाल 5 दिवस गुजरात में रहेवाना छे आजे तेओ दिल्ली थी गुजरात आवाना छे दिल्लीना सीएम अरविंद केजरीवाल 5 दिवस गुजरात प्रवासे आवी रह्या छे आ साथे तेओ सीएम पदना चेहरानी पण घोषणा करशे 4 दिवस में 11 रोड शो करशे तो आम आदमी पार्टी पूरजोर में प्रचार प्रसार कर रही है त्यारे फरी एक बार दिल्लीना सीएम अरविंद केजरीवाल गुजरात प्रवासे आवी रह्या छे 5 दिवस माटे तेओ गुजरात प्रवासे आवी रह्या छे आ विषय वधु माहिती माटे जोडाया छे संवाददाता किंजल किंजल 5 दिवस माटे अरविंद केजरीवाल आवी रह्या छे साथे 4 दिवस में 11 जेटला रोड शो करवाना छे शुं विगतो ચોક્કસ અરવિંદ કેજરીવાલ આખી ગુજરાતના પ્રવાસે છે અને 8 નવેમ્બર સુધી તેમણે ગુજરાતમાં રહેવાના છે હવે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે છેલ્લા તબક્કામાં મતદારોને રીઝવવા માટેના પ્રયાસો છે તે અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે તેમની સાથે પંજાબના સીએમ ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે 5 દિવસની અંદર 11 જગ્યાએ તેઓ રોડ શો કરવાના છે રોડ શો કરીને જે લોકો વચ્ચે જશે અને લોકોને પોતાની તરફ આકર્ષવા માટેનો જે પ્રયાસ છે તે દર વખતની જેમ ફરી એક વખત અરવિંદ કેજરીવાલ કરવાના છે ગયા ગઈકાલે પણ તેમણે ગુજરાતી ભાષામાં એક મેસેજ છે તે વાયરલ કર્યો હતો ગુજરાતી ભાષામાં તેમણે બોલીને ગુજરાતના લોકોને જેવી તારીખ જાહેર થઈ તરત જ જવાનો પ્રયાસ છે તે અરવિંદ કેજરીવાલ અગાઉથી જ કરી રહ્યા છે જેટલી સીટો વધારે મેક્સિમમ આમ આદમી પાર્ટી જીતે તેના માટે જે આમ આદમી પાર્ટી દ્વારા જે સતત જે પ્રયાસો છે કરવામાં આવી રહ્યા છે તેના લીધે થઈને ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ અવારનવાર ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે અને ત્યારે ફરી એક વખત 5 દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે અને આમાં 11 જેટલી જગ્યાએ જે રોડ શો છે તે પણ કરવાના છે જી જી આભાર માહિતી આપવા માટે કિંજર